આપણી સાથે રુઝાન ખંભાતા જોડાશે. રુઝાનબેન સ્વાગત છે આપનું. ખુદ હિંમતવાન છે, ખુદ હિંમતવાન છે, આવા બધા મુદ્દા પર બોલે છે. અને કિશન પણ આપણી સાથે જોડાશે, અમુક યંગસ્ટર્સ સાથે. કિશન પાસે બાદમાં જઈશું કે આજના યંગસ્ટર્સનું શું માનવું છે આ પ્રકારના જે કિસ્સા બની રહ્યા છે સમાજમાં. રુઝાનબેન, જે રીતે પટેલ સાહેબે વાત કરી, નિર્ભયાએ હિંમત કરી, જો હિંમત ન કરી હોત તો આ નરાધમોની હિંમત વધી ગઈ હોત અને કદાચ તેના કારણે બીજી કોઈ યુવતી પણ ફસાઈ શકી હોત. આ કઈ રીતે આ કેસને જોઈ રહ્યા છો? 3 મહિનાથી જે સિલસિલો ચાલી રહ્યો છે. જી જી, સૌથી પહેલા તો ઓબવિયસલી કોંગ્રેચ્યુલેટ તો કરવું જોઈએ, અભિનંદન તો આપવા જોઈએ દીકરીને, પણ જોડે જોડે એ બી સાથે કહેવું જોઈએ કે એમને 3 મહિના કેમ વેટ કર્યા. કારણ કે જે આખો સિરીઝ ઓફ ઇવેન્ટ થઈ છે કે એ લોકોએ છોકરીને દબાવી, પછી આજે બધા વોટ્સએપના ચેટ છે કે ભાઈ તું 50,000 આપ્યા, વન નાઇટ સ્ટેન્ડ, બિચારી એક બે વાર કંઈક એને પૈસા આપ્યા છે કે આપવાની કોશિશ બી થઈ છે. એટલે એ લોકોએ દીકરીને બહુ દબાવી છે, કાફી દબાવી છે, અને મને ખબર ના પડી કે દીકરી આટલી કેમ દબાઈ. કારણ કે એમાં તમે ને હું એટલે આપણો સમાજ રિસ્પોન્સિબલ છે કે દીકરી આટલી દબાઈ. આપણે એને કોંગ્રેચ્યુલેટ કરીએ તો જોડે આપણે સમાજે જાગવાની બી જરૂર છે. જાગવાની એટલે જરૂર છે કે અગર એ પહેલા જ જઈને બોલી લેત તો 3 મહિના એ ના દબાત ને એની જોડે આટલું ખરાબ ના થાત જે બધું થયું છે, ને જે રીતે બધી બીભત્સ માંગ કરી, જે રીતે બીજી વાર બી એને હેરાન કરીને જે બધું. રુઝાનાબેન, હું તો આને આપણે સમાજ